હેલો ફ્રેન્ડ્સ, હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો પઢાઈ પેશન. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, કારણ કે જેટલા પણ વિડીયોઝ અપલોડ થશે એમની માહિતી તમને આ બેલથી મળી જશે. અને જો તમને વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઇક બટનને ક્લિક કરજો. ઓકે, અમને ફોલો કરજો ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, આ ચારો પર અમે છે. અને એના ઉપરાંત ડેલી ક્વિઝ પર મુકવામાં આવે છે ફેસબુક પર, રાઈટ? પ્લીઝ મિત્રો, તમે સોલ્વ કરજો અને પ્રોગ્રેસ રિપોર્ટ પણ જોજો, કારણ કે ટોપ ફાઈવ પણ અમે પબ્લિશ કરીએ છીએ ફેસબુક પર, રાઈટ? એના ઉપરાંત અગર કંઈ પણ માહિતી તમને જોઈતી હોય છે કંઈ પણ વસ્તુના વારામાં, તો તમે આ વોટ્સએપ નંબર છે અમારો, તમે વોટ્સએપ કરી શકો છો 6352476687 પર. ઓકે, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ, સંરક્ષણ સંપાદન પરિષદ શું છે તે આપણે જોશું. ન્યૂઝ શું છે એમાં? સંરક્ષણ સંપાદન પરિષદ શસ્ત્ર દળો માટે, એટલે કે આર્મી માટે, યાદ રાખવું, આર્મી માટે શું કર્યું છે, કેટલીક અત્યંત જરૂરી આગ ક્ષતિ ફાયર પાવર ખરીદી કરવાનો યોજનાનું મંજૂરી આપી છે, જેની કિંમત 15,935 કરોડ છે. 15,935 કરોડ એનો ખર્ચો થાય છે. ફાયર પાવર એટલે કે અહીંયા ગન્સથી રિલેટેડ છે, ગન્સ, રાઈટ? સારા ટાઈપના ગન્સ મંગાવવાનો મંજૂરી આપી છે આર્મ્ડ ફોર્સિસ માટે. સમજણ પડી? આ યાદીમાં જે આ લિસ્ટ, આ જે ગન્સ કયા કયા છે, લાઇટ મશીન ગન્સ, એસોલ્ટ રાઇફલ્સ અને સ્નીપર રાઇફલ્સ. લાઇટ મશીન ગન સોલ્જર્સ માટે હોય છે, જે ઇન્ડિવિજ્યુઅલ સોલ્જર્સ, જે એકલા સોલ્જર્સ હોય એના માટે હોય છે. એસોલ્ટ રાઇફલ ઓટોમેટિક, સેમી ઓટોમેટિક ટાઈપના રાઇફલ્સ હોય છે. અને સ્નીપર રાઇફલ્સ કોઈ મિશન એના માટે યુઝ થાય છે, રાઈટ? તો આ ત્રણ ટાઈપના રાઇફલ યુઝ લાવવામાં આવ્યા છે. એનું ખર્ચ છે 15,935 કરોડ છે. હવે જોશું DAC શું છે. ભ્રષ્ટાચારનો સામનો કરવો અને લશ્કરી પ્રાપ્તિમાં નિર્ણય લેવાની ગતિ વધારવા માટે 2001માં ભારત સરકારે એક સંકલિત DAC સ્થાપના કર્યું હતું. DAC ની સ્થાપના કરી હતી ક્યારે? 2001માં. તેના માટે ભ્રષ્ટાચારને સામનો કરવા માટે અને મિલિટરીના ડિસિશન્સ જે હોય તેને ફટાફટ લેવા માટે. તો તે સંરક્ષણ પ્રધાન દ્વારા સંચાલિત થાય છે. ડિફેન્સ મિનિસ્ટર એનો હેડ છે. આ DAC નો, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલનો હેડ છે ડિફેન્સ મિનિસ્ટર. મિત્રો, તમારું હોમવર્ક છે કે હાલના ડિફેન્સ મિનિસ્ટર કોણ છે, ડિફેન્સ મિનિસ્ટર કોણ છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. DAC નું ઉદ્દેશ્ય શું છે? DAC નું ઉદ્દેશ્ય છે કે જેટલા પણ મંજૂરી થયેલી હોય આર્મ્ડ ફોર્સિસની જરૂરિયાત, એટલે કે સશસ્ત્ર દળોની મંજૂર જરૂરિયાતોની માંગણી જે છે તે મંજૂર થયેલી હોય છે, તેની ઝડપી પ્રાપ્તિ કરવી. ઇન ટર્મ્સ ઓફ, એટલે કે કેના મુજબ, કે ટાઈમ ફ્રેમ પ્રિસ્ક્રાઇબ્ડ, એટલે કે જે સમયગાળા હોય છે તેના અંદર જેટલા પણ સંસાધનો મળ્યા હોય છે બજેટના તરફથી, બજેટમાં જે તમને સંસાધનો મળવામાં આવ્યા હોય તેનું સારું ઉપયોગ કરવું, રાઈટ? ઓપ્ટિમલી યુટિલાઇઝિંગ, એટલે સરખી રીતે એનું યુટિલાઇઝ કરવું, યુઝ કરવું, આ જેટલા પણ આર્મ્ડ ફોર્સિસ માટે જરૂરિયાતની વસ્તુઓ મળી હોય છે. સમજણ પડી? તો આ કાર્ય શું કરે છે કે લાંબા ગાળાની પ્રાપ્તિ યોજનાઓના આધારે DAC એ એક્વિઝિશન માટે, એક્વિઝિશન મિત્રો એ હોય છે કે જે વસ્તુ આપણે લે છે, આપણા અંદર લઈ લે છે, આ તો વેચાતું લે છે કે કંઈ પણ, તો એને એક્વિઝિશન કહેવાય છે. એક્વાયર કરવું કઈ વસ્તુને, લેવું, તો માટેની નીતિના માર્ગદર્શિકા આપવા જવાબદાર છે. તો જેટલી પણ એક્વિઝિશન થાય છે એની પોલિસી ગાઈડલાઇન્સ, એટલે કે નીતિના માર્ગદર્શિકા આપવા જવાબદાર છે. તે તમામ હસ્તાંતરને, એટલે કે એ જ એક્વિઝિશન્સને પણ સાફ કરે છે. કેવી રીતે? જેમાં આયાતની સ્વદેશી રીતે ઉત્પાદિત અથવા વિદેશી લાયસન્સ હેઠળના બંનેને સમાવેશ કરે છે. એટલે કે આપણે સ્વદેશી લઈએ કે ઇમ્પોર્ટેડ લઈએ, કંઈ પણ વસ્તુ ફોરેનથી લઈએ, લાયસન્સ લઈએ, તે બધી જ વસ્તુ DAC જોઈ છે, જવાબદાર છે. સમજણ પડી?